वंदे गुजरात। हेलो फ्रेंड्स, ग्रेप्स ग्रीन एंड ज्यूसी आ એકમમાં તમે એક સ્ટોરી શીખ્યા અને એની સાથે એક રાઇમ પણ શીખી। સ્ટોરીમાં લિસનિંગ પ્રેક્ટિસ તમે કરાવી બાળકોને એ જોયું અને એની સાથે સાથે રાઇમ કેવી રીતે કરાવવી બાળકોને અને રાઇમના આધારે એમાંથી બાળકોને શું શીખવવું એ વિશે પણ તમે સમજણ મેળવી। એની સાથે સાથે આ જ એક્ટિવિટીમાં તમે જોયું કે વ્યક્તિ અને ઓબ્જેક્ટ એટલે કે પર્સન અને ઓબ્જેક્ટ આ બંનેને જ્યારે વિદ્યાર્થીઓને શીખવવાનું હોય તો કેવી રીતે શીખવવું એની પણ માહિતી શિક્ષક મિત્રોને આપવામાં આવી। આપણે એ યાદ રાખવાનું છે મિત્રો કે આપણે ધોરણ 3ના બાળકોને શીખવીએ છીએ, માટે પુષ્કળ પ્રમાણમાં જો એમને શ્રવણનો મહાવરો મળે તો આ બાળકો ઝડપથી અંગ્રેજી તરફ અભિમુખ થઈ શકે અને એટલા માટે જ એમને શ્રવણનો મહાવરો પૂરો પાડવા માટે જ સ્ટોરી અને રાઇમમાં એ લિસનિંગ પ્રેક્ટિસ એમની પાસે કરવડાવવામાં આવી છે। તો હવે પછીની જે એક્ટિવિટી છે એમાં સ્થળને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવું, શબ્દ બાળકને કેવી રીતે આપવો અને શબ્દ સાથે એ પ્લેસને જોડી અને એનું વર્ણન કેવી રીતે કરવું એ આપણે બાળકોને કેવી રીતે શીખવવું એની સમજ પ્રાપ્ત અહીંયા કરીશું। શિક્ષક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એક ચિત્ર તમારી સમક્ષ છે। આ ચિત્રના આધારે વિદ્યાર્થીઓને જ્યારે વર્ણન શીખવવાનું છે ત્યારે કેવી રીતે શીખવવાનું એની આપણે સમજ મેળવીએ। રેલવે સ્ટેશનનું એક ચિત્ર તમારી સમક્ષ છે, એમાં કેટલાક ઓબ્જેક્ટ અને પર્સન્સ તમે જોઈ રહ્યા છો। વન બાય વન હું એ બોલું છું અને એની સાથે દેર ઇઝની પેટર્ન કેવી રીતે કામ કરે છે એ પણ એની સાથે હું રિલેટ કરી રહી છું। ટિકિટ કાઉન્ટર, દેર ઇઝ અ ટિકિટ કાઉન્ટર, એન ઓલ્ડ મેન, દેર ઇઝ એન ઓલ્ડ મેન, અ યંગ લેડી, દેર ઇઝ અ યંગ લેડી, અ સ્મોલ બોય, દેર ઇઝ અ સ્મોલ બોય, અ રેલવે ટ્રેક, દેર ઇઝ અ રેલવે ટ્રેક, અ બેગ, દેર ઇઝ અ બેગ। મિત્રો, આ પિક્ચરમાં તમે જોયું કે કેટલાક ઓબ્જેક્ટ હતા અને કેટલાક વ્યક્તિઓ હતા। મેં પહેલા એ વ્યક્તિઓ ક્યાં છે એ જ માત્ર કહ્યો છો શબ્દ, અને એની સાથે પછી દેર ઇઝ થી આખું વાક્ય બનાવી અને આપની સમક્ષ મૂક્યું છે। તમારે પણ વિદ્યાર્થીઓ સાથે આ જ રીતે ઓબ્જેક્ટ કે પર્સન મૂકવાનો છે અને એની સાથે ધેર ઇઝ ની પેટર્ન થી કેવી રીતે વાક્ય બને છે એ વિદ્યાર્થીઓને શીખવવાનું છે। મિત્રો, ચિત્ર નિદર્શનમાં તમે જોયું કે બાળકોને આપણે ઓબ્જેક્ટ અને પર્સન્સ ની ઓળખ કેવી રીતે કરાવીએ છીએ અને એની મદદથી ચિત્રનું વર્ણન કેવી રીતે કરે એ આપણે શીખીએ છીએ। શિક્ષક મિત્રો, તમારે બાળકોને આ ચિત્ર દર્શાવવાનું અને બાળકોને પૂછવાનું કે આ ચિત્રમાં તમને શું દેખાય છે। બાળક કહેશે કે અ સ્મોલ બોય, તો પછી તમારે કહેવાનું કે યસ, ધેર ઇઝ અ સ્મોલ બોય ઇન ધ પિક્ચર। ફરીથી બીજો પ્રશ્ન પૂછો કે બીજું પિક્ચરમાં શું દેખાય છે, બાળક કહેશે કે અ યંગ બોય, તો તમારે કહેવાનું કે યસ, ધેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર। ફરી પૂછો કે બીજું શું દેખાય છે, બાળક કહેશે અ ટિકિટ કાઉન્ટર, તો યસ, દેર ઇઝ અ ટિકિટ કાઉન્ટર ઇન ધ પિક્ચર। એ જ વેમાં આગળ જવાનું, બાળકને પૂછતા જવાનું અને બાળક જે પ્રમાણે જવાબ આપે એ પ્રમાણે દેર ઇઝ ની પેટર્નનો ઉપયોગ કરી અને દેર ઇઝ અ સ્મોલ બોય, દેર ઇઝ એન ઓલ્ડ મેન, દેર ઇઝ અ યંગ લેડી જે પ્રમાણે
પિક્ચરમાં ઓબ્જેક્ટ કે પર્સન આપેલું હોય એ પ્રમાણે ચિત્રનું વર્ણન કરતા બાળકને આપણે શીખવી શકીએ છીએ. શિક્ષક મિત્રો, એક ચિત્ર આપણે જોયું છે અને આ બીજું ચિત્ર તમારી સમક્ષ છે. એ ચિત્ર પણ આગળના ચિત્રની જેમ જ આપની સમક્ષ છે. તો આ ચિત્રના આધારે પણ આપણે બાળકને ધેર ઇઝ નો ખ્યાલ આપીશું. અ ફેટ મેન, ધેર ઇઝ અ ફેટ મેન. અ ટોલ મેન, ધેર ઇઝ અ ટોલ મેન. એન ઓલ્ડ લેડી, ધેર ઇઝ એન ઓલ્ડ લેડી. અ યંગ મેન, ધેર ઇઝ અ યંગ મેન. અ રેડ બસ, ધેર ઇઝ અ રેડ બસ. અ ગ્રીન ટ્રી, ધેર ઇઝ અ ગ્રીન ટ્રી. એન અ યલો અમ્બ્રેલા, ધેર ઇઝ અ યલો અમ્બ્રેલા. એન ઇન્ક્વાયરી વિન્ડો, ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો. અ ગ્રીન કાર, ધેર ઇઝ અ ગ્રીન કાર. મિત્રો, અગાઉના ચિત્રની જેમ આ બીજા ચિત્રમાં પણ મિત્રો તમે જોયું કેટલાક ઓબ્જેક્ટ્સ છે, જેમ કે અ રેડ બસ. તો બાળકને ફરીથી પૂછવાનું કે ચિત્રમાં તમને શું દેખાય છે. બાળક કહેશે અ રેડ બસ. તો ફરીથી અગાઉના ચિત્રની જેમ અહીંયા પણ તમે બાળકને કહી શકો છો, ધેર ઇઝ અ રેડ બસ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ યલો અમ્બ્રેલા ઇન ધ પિક્ચર. બાળકને એક વાર ધેર ઇઝ ની પેટર્ન આ રીતે આપશો તો બાળકો સ્વપ્રયત્ને આ રીતે ચિત્રમાં દર્શાવેલ ઓબ્જેક્ટ કે વ્યક્તિઓને લઈને ધેર ઇઝ ની પેટર્નના વાક્યો એમની જાતે બનાવશે, એમને મહાવરો થશે. એટલે આ જ પ્રમાણે ચિત્રમાં જે જે ઓબ્જેક્ટ અને વ્યક્તિઓ દેખાય છે એને લઈ અને વિદ્યાર્થીઓ ધેર ઇઝ અને ધેર આર પેટર્નથી વાક્યો બનાવતા શીખશે. અગાઉ બે ચિત્રો મિત્રો તમારી સમક્ષ મૂક્યા, એ બંને ચિત્રોમાં વિદ્યાર્થીઓની સમક્ષ ચિત્રનું વર્ણન કેવી રીતે કરાવવું એની વાત કરી છે. એના જ મહાવરા માટે ત્રીજું ચિત્ર અહીંયા મૂકેલું છે. આ ચિત્ર એક્ટિવિટી ટ્રેઝર 3માં તમે જોયું હશે, એ જ ચિત્ર વિદ્યાર્થીઓને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પેલા બંને ચિત્રો કરતા આ ચિત્ર થોડુંક જુદું છે, જેથી વિદ્યાર્થીઓ વધારે સારી રીતે એનું ઓબ્ઝર્વેશન કરી શકે અને એના આધારે વાક્યો બનાવી શકે. આ ચિત્ર દર્શાવી વિદ્યાર્થીઓને તમારે પૂછવાનું કે ચિત્રમાં તમને શું દેખાય છે અને વિદ્યાર્થી જે જે જવાબ આપે એના આધારે ધેર ઇઝ ની પેટર્નથી વાક્ય બનાવવાના. જેમ કે ધેર ઇઝ અ કેશ કાઉન્ટર 1 ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ કેશ કાઉન્ટર 2 ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ કબર્ડ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ યંગ લેડી ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ યંગ મેન ઇન ધ પિક્ચર, ધેર આર મેની પર્સન્સ ઇન ધ પિક્ચર. શિક્ષક મિત્રો, તમે જોયું કે તમારી સમક્ષ ત્રણ ચિત્રો મૂક્યા. ત્રણ ચિત્રોમાં મેક્સિમમ મેં ધેર ઇઝનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીની સમક્ષ કેવી રીતે વાક્યો બનાવવા એની વાત તમને કરી છે. પણ આપણે માત્ર ધેર ઇઝનો ખ્યાલ વિદ્યાર્થીને નથી આપવાનો, એની સાથે ધેર આરની પેટર્નનો પણ વિદ્યાર્થીને ઉપયોગ કરતા શીખવવાનો છે. તો હવે તમને પ્રશ્ન થાય કે ધેર આરનો ખ્યાલ કેવી રીતે આપવો, તો આપણે એવું કરી શકીએ, જ્યારે એક જ ચિત્રની વાત કરતા હોય ત્યારે ધેર ઇઝ એન ઓલ્ડ મેન ઇન ધ પિક્ચર. પણ જ્યારે આ જ ચિત્રમાં
ઘણા બધા વ્યક્તિઓ છે ત્યારે ફરીથી કહેવાનું કે ધેર આર મેની પર્સન્સ ઇન ધ પિક્ચર, ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર, ધેર આર મેની બસીસ ઇન ધ પિક્ચર, ધેર આર મેની બોયઝ ઇન ધ પિક્ચર્સ. જો આવા ચિત્રો એ જ ચિત્રની સાથે લઈ અને વિદ્યાર્થીઓને દર્શાવીએ તો ધેર ઇઝ અને ધેર આર આ બંનેનો ખ્યાલ વિદ્યાર્થીઓને એક સાથે આપી શકીએ. અહીંયા યાદ રાખવું ઘટે મિત્રો કે આપણે ભાષાંતર કરી અને વિદ્યાર્થીને ધેર ઇઝ અને ધેર આરનો ખ્યાલ આપતા નથી, પરંતુ માત્ર ને માત્ર ચિત્રની દર્શન કરાવી વિદ્યાર્થીઓને શ્રવણનો મહાવરો આપી અને એની સાથે ધેર ઇઝ અને ધેર આરનો ખ્યાલ આપીએ છીએ. મિત્રો તમે જોયું કે ધેર ઇઝ ના વધારે વાક્યોનો મહાવરો આપણે બાળકોને કરાવી શક્યા છીએ, તો એ જ રીતે ધેર આરનો મહાવરો કેવી રીતે કરીએ એ હવે આપણે જોઈશું. ધેર ઇઝ અ શોર્ટ બોય, ધેર ઇઝ અ ટોલ મેન, ધેર આર ટુ પર્સન્સ ઇન ધ પિક્ચર, ધેર આર ગ્રીન ટ્રીઝ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ સ્વિંગ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ ટોલ મેન, ધેર ઇઝ અ શોર્ટ બોય, ધેર આર ટુ પર્સન્સ ઇન ધ પિક્ચર, ધેર આર ટ્રીઝ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ રાઉન્ડ ટેબલ, ધેર ઇઝ અ સ્ક્વેર ટેબલ, ધેર આર ટુ ટેબલ્સ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ સ્ક્વેર ક્લોક, ધેર ઇઝ અ રાઉન્ડ ક્લોક, ધેર આર ટુ ક્લોક્સ ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ સ્મોલ બેટ, ધેર ઇઝ અ બિગ બેટ, ધેર આર ટુ બેટ્સ ઇન ધ પિક્ચર, there is a big ball, there is a small ball, there are two balls in the picture, there is an old man, there is a young man, there are two persons in the picture, there is an old man, there is a young man, there are two persons in the picture, there is an old lady, there is a young lady, there are two ladies in the picture, there is an old lady, there is a young lady, there are two ladies in the picture, there is a thin man, there is a fat man, there are two men in the picture. વ્યક્તિના નિદર્શનની જ્યારે વિદ્યાર્થી વાત કરશે ત્યારે એમાં વર્ણન કરતી વખતે વાળનું વર્ણન પણ એમાં હશે. એ વખતે બાળકને સ્ટ્રેટ હેર અને કર્લી હેરનો ખ્યાલ આપેલો હશે તો વિદ્યાર્થીને વર્ણન કરવામાં ઈઝી પડે, એટલા માટે એ પણ આપણે વિદ્યાર્થીને શીખવવું જરૂરી છે. તો પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ધેર ઇઝ અ સ્ટ્રેટ હેર, ધેર ઇઝ અ કર્લી હેર. આ જ વાક્યને ધેર ઇઝ અ સ્ટ્રેટ હેર ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ કર્લી હેર ઇન ધ પિક્ચર, આવું કહી અને વિદ્યાર્થીઓને કર્લી અને સ્ટ્રેટ હેરની સમજ આપી શકો છો, જેથી કરીને વિદ્યાર્થી વ્યક્તિના વર્ણનને કરી શકે અને એને સમજી શકે. મિત્રો તમે જોયું કે ધેર ઇઝ અને ધેર આરનો ખ્યાલ બાળકોને ચિત્ર નિદર્શન દ્વારા કેવી રીતે આપવો, પણ આ ચિત્ર નિદર્શન કરાવતી વખતે એક વાત શિક્ષક મિત્રોએ ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે કે ફેટ અને થીન, યંગ અને ઓલ્ડ આવા જ્યારે વિશેષણની સમજ
બાળકને આપણે આપતા હોઈએ ત્યારે આપણા વર્ગના કોઈ બાળકને ઊભો કરી કે ઊભી કરી અને એને ત્યાં આપણે ફેટ બોય, થીન બોય એવું એક્ઝામ્પલ વર્ગખંડના બાળકોનું નહીં આપીએ, એ બાબત આપણે ચોક્કસ વર્ગખંડમાં ધ્યાનમાં રાખીશું. એ સિવાય વર્ગખંડની વસ્તુઓનો ઉપયોગ કરી અને ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે વિદ્યાર્થીઓને કરાવી શકીએ. જેમ કે ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસરૂમ, ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ક્લાસરૂમ, ધેર ઇઝ અ ચેર ઇન ધ ક્લાસરૂમ. આ એક્ટિવિટીને તમે વિદ્યાર્થીઓને એ રીતે પણ કરાવી શકો કે વિદ્યાર્થી મિત્રો, આપણા વર્ગમાં જેટલી જ વસ્તુઓ છે એ તમામ વસ્તુઓની એક યાદી બનાવો. એટલે વિદ્યાર્થીઓ યાદી બનાવશે. આ યાદી કેવી હશે? તો અ ચેર, અ ટેબલ, અ બ્લેકબોર્ડ, અ ડાયરી, અ નોટબુક, અ પેન, અ પેન્સિલ, અ કંપાસ બોક્સ, અ વિન્ડો, અ ડોર, અ સ્વિચ બોર્ડ, અ વોલ, અ સીલિંગ ફેન. આવા જેટલા ઓબ્જેક્ટ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જોઈ શકે એ તમામનું લિસ્ટ વિદ્યાર્થીઓ બનાવશે. આ લિસ્ટ બનાવ્યા બાદ ધેર ઇઝ પેટર્નનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને વાક્ય બનાવવા કહેવાનું. એ જ રીતે ધેર આરની પેટર્ન પણ વિદ્યાર્થીઓ વાક્ય બનાવે તે માટે કહેવું. જેમ કે ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ, ધેર આર મેની ચાર્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, ધેર આર મેની પેન્સિલ્સ ઇન ધ ક્લાસરૂમ, ધેર આર મેની પ્યુપિલ્સ ઇન ધ ક્લાસરૂમ, ધેર આર મેની ગર્લ્સ.